હાય એવરીવન સ્વાગત છે તમારું મારી ચેનલ તેજલ્સ ગુજરાતી કિચન ઓલ ઇન વનમાં ફ્રેન્ડ્સ આજની મારી રેસીપીમાં હેલ્ધી બ્રાઉન રાઇસ મસાલેદાર વઘારેલી ખીચડી આપણે બ્રાઉન રાઈસની વઘારેલી ખીચડી બનાવીશું કે જે ડાયાબિટીસ પેશન્ટ માટે તો બહુ જ હેલ્ધી છે અને નોર્મલી પણ બહુ જ હેલ્ધી છે દરેક લોકો માટે હવે તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તો હું તમને બ્રાઉન રાઇસ બતાવી રહી છું આ બ્રાઉન રાઇસ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે તો કદાચ કોઈએ જોયા ના હોય તો હું બતાવી દઉં આ બ્રાઉન રાઇસ છે મોસ્ટલી બધાએ તો બ્રાઉન રાઇસ જોયા જોયા જ હશે તો આ બ્રાઉન રાઈસની આપણે વઘારેલી ખીચડી બનાવીશું બ્રાઉન બ્રાઉન રાઇસ પણ બનતા હોય છે કે જે જેને આપણે દાળ સાથે લઈ શકીએ છીએ પરંતુ જો કદાચ કોઈને બ્રાઉન રાઈસ એકલા મોરા લાગતા હોય તો એની મસાલેદાર મસાલેદાર વઘારેલી ખીચડી પણ બનાવી શકી શકાય છે જે હું તમારી સમક્ષ શેર કરીશ હવે તમે જોઈ શકો છો કે બ્રાઉન રાઇસ અને જે પીળી મોગર દાળ આવે છે તેને મેં કમસે કમ એક કલાક પહેલા ઓછામાં ઓછું મિનિમમ એક કલાક પહેલાં તમારે પલાળી દેવાના છે બ્રાઉન રાઇસનું પેકેટ તમે લાવશો તો પાછળ એમાં લખ્યું જ હોય છે એમાં એ લોકોએ સૂચના આપી જ હોય કે હોય છે કે જો બ્રાઉન રાઈસનું સારું રિઝલ્ટ જોતું હોય તો તમારે એને વ્યવસ્થિત શોક કરવા પડશે વ્યવસ્થિત પલાળવા પડશે એટલે મેં એક કલાક પહેલા જ બ્રાઉન રાઇસ અને પીળી મોગરદાળને એક તપેલીમાં પલાળી દીધા હતા હવે મસાલાની તૈયારી બે નંગ ડુંગળી બે નંગ ટામેટા તમે જોઈ શકો છો કે મેં લસણ વધારે પ્રમાણમાં લીધું છે નવ દસ કડી લસણ ને સમારી લીધું છે ઝીણું ત્રણથી ચાર નંગ લીલા મરચાં લીલું લસણ મારી પાસે થોડું કેપ્સિકમ હતું એ પણ મેં સમારી લીધું છે તો જે મસાલેદાર વઘારેલી ખીચડી બનાવવા માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ તે બધા મેં લઈ લીધા છે આ ઉપરાંત તમે એની અંદર લીલા વટાણા કુબીઝ વગેરે એડ પણ કરી શકો છો જે તમારી પાસે હોય એ તમે એડ કરી શકો છો ઇવન ગાજર પણ તમે એડ કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે મેં ગેસ ઓન કરી અને એક કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું હતું તેલ ગરમ થશે એટલે તેમાં હું એક નાની ચમચી રાઈ એડ કરીશ એક આખી ચમચી જીરું એડ કરીશ અને જે મેં લસણ અને મરચાં જે ઝીણા ઝીણા સમારી લીધા હતા તે એડ કરી દઈશું આપણે એને થોડુંક સાંતળીશું આપણે પહેલાં એ એડ કરીશું થોડીક હિંગ એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું બે નંગ ડુંગળી જે મેં સમારી હતી તે બધી એડ કરી દઈશું તમે ક્રશ કરીને પણ લઈ શકો છો અને સમારીને પણ લઈ શકો છો એક અડધા નંગ જેવું અડધું મેં કેપ્સિકમ સમાર્યું હતું તે એડ કરીશું આની અંદર તમે લીલા વટાણા એડ કરી શકો છો કૂબીઝ એડ કરી શકો છો લીલી ટુ વેર એડ કરી શકો છો અને વેજીટેબલ ખીચડી જો બનાવી હોય તો પણ એ બની શકે છે તમારી પાસે ઘરમાં જેટલા ઇન્ગ્રીડિયન્ટ હોય એટલા તમે એડ કરી શકો છો અહીં મેં મીઠા લીમડાના ફ્રેશ પાન લીધા છે તે આપણે હાથ વડે ક્રશ કરીને એડ કરી દઈશું ટુ ફ્લેવર લીલું લસણ મારી પાસે હતું તો મેં એક વાટકી જેવું લીલું લસણ વોશ કરીને લઈ લીધું છે તે આપણે એડ કરીશું અને વેલ મિક્સ કરી દઈશું બહુ જ હેલ્ધી મસાલેદાર વઘરેલી ખીચડી બનતી હોય છે મારા બાળકો જ્યારે ખાતા હોય છે તો એમને બી બહુ ગમતી હોય છે એ લોકોને ખબર જ નથી પડતી કે આ બ્રાઉન રાઈસ નહીં છે થોડી ડુંગળી પિંક કલરની થશે ત્યાર ગુલાબી કલરની થશે ત્યારબાદ આપણે બે નંગ ટામેટા જે સમારીને તૈયાર રાખ્યા હતા તે એડ કરીશું અને હા મેં અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન મગફળીના દાણા એડ કર્યા છે સિંગદાણા સિંગદાણા ચોક્કસ એડ કરો તમે કોઈ પુલાવ બનાવો અથવા વઘારેલી ખીચડી બનાવો તો સિંગદાણા એની અંદર એડ કરશો તો સ્વાદ નિખરી ઉઠશે તો સિંગદાણા ચોક્કસથી એડ કરો અને હેલ્ધી તો છે જ મસાલા કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક આખી ચમચી મેં એક આખી મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું થોડી સ્પાઈસી બનાવીશું કે જેથી ટેસ્ટી લાગે ટુ ટેસ્ટ મીઠું અહીંયા એડ કરી દઈશું વેલ મિક્સ કરીશું બહુ જલ્દી મારી ચેનલમાં હું બ્રાઉન રાઈસ કેવી રીતે બનાવવા તે પણ અપલોડ કરી દઈશ હવે તમે જોઈ શકો છો કે જે પીળી મોગરની દાળ અને રાઈસને મેં એક કલાક પલાળીને તૈયાર રાખ્યા હતા તેને મેં ત્રણ બેથી ત્રણ પાણીમાં સરસ રીતના વોશ કરી દીધા છે અને હવે આપણે આ બધા મસાલામાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે મેં સરસ રીતના હલાવી દીધું છે લાસ્ટમાં એક આખી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું જેટલા તમે દાળ ચોખા લીધા હોય એનાથી બે ઘણું પાણી લેવાનું છે કે જેથી પ્રોપર દાળ ચોખા ચઢી જાય એટલે તમે જોઈ શકો છો કે હું અહીંયા બે ગ્લાસ પાણી એડ કરી રહી છું જે તમારું દાળ ચોખાનું મિશ્રણ હોય એ ડૂબો ડૂબ થાય એ પ્રમાણે પાણી લેવાનું છે જો તમે એ રીતના માપ લેશો તો તમારી ખીચડીમાં ક્યારેય પાણી વધારે નહીં પડે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બે ગ્લાસ પાણી લીધું કે જે બધા મિશ્રણને એકદમ ડુબાડી દે છે એકદમ છલકાવી પણ નથી દેતું અને એકદમ કોરું પણ નથી રાખતું તો તમે દરેકમાં આ અંદાજ રાખશો રાઈસમાં ભાત બનાવતી વખતે સાદી ખીચડી બનાવતી વખતે તો તમાર તમારી જે વાનગી છે એ એકદમ સરસ થશે બધા જ મસાલા આપણે એડ કરી દીધા છે લાસ્ટમાં એક વાડકી જેટલા લીલા ધાણા એડ કરીશું વોશ કરીને જો તમે ધ્યાનમાં લીધું હોય તો આ જે મસાલેદાર જે બ્રાઉન રાઈસની મસાલેદાર વધારેલી ખીચડી છે તમે જોયું કે મોસ્ટલી બધા ઇન્ગ્રેડિયન્ટ આની અંદર હેલ્ધી છે એ સિંગદાણા હોય લીલું લસણ હોય કે ધાણા હોય કે બ્રાઉન રાઈસ હોય પીળી દાળ હોય હવે તમે જોઈ શકો છો કે મેં ઢાંકણ ઢાંકણ ઢાંકી અને સ્લો ગેસ પર આને કૂક થવા દેવાની છે મેં ઢાંકણી એકવાર ખુલીને જોયું તો થોડુંક પાણી હજુ હતું એટલે મેં ફરીથી ઢાંકણ ઢાંકી દીધું સ્લો ગેસ પર જ કુક થવા દેવાની છે ફૂલ ગેસ પર કૂક નથી થવા દેવાની આરામથી વીસ વીસેક મિનિટમાં તો તમારી ખીચડી થઈ જશે તમે એને ટાઈમ આપો તો બધું પાણી એ થઈ ગયું છે મેં ધાણા પણ ઉપરથી ડેકોરેટ કરી દીધા છે અને તમે જોઈ શકો છો કે ખીચડીમાં પાણી માપનું જ પડ્યું છે અને એકદમ છુટ્ટી ખીચડી થઈ છે બ્રાઉન રાઈસ મસાલેદાર વઘારેલી ખીચડી ચોક્કસથી તમે આ ખીચડીને ટ્રાય કરી શકો છો તમે આને દહીં પાપડ અને અથાણા સાથે લઈ શકો છો અને મોસ્ટલી ડાયાબિટીસ પેશન્ટ તો બ્રાઉન રાઇસ યુઝ કરતા હોય છે તો